બિસ્મને રહીમ શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે કિતાબ કસસુલ ઓલમાં પ્રકાશક હાજી નજી મેમોરિયલ ટ્રસ્ટ પ્રકરણ દસથી પંદર છ આલીમોનો અહવાલ કસસુલ ઓલમાની અંદર કેટલાક આલીમોનો અહવાલ ઘણો લંબાણથી છે અને કેટલાકનો ટૂંકમાં છે અને તેમાં તેઓ લખેલી કિતાબો વગેરેનું જ બયાન લખેલ છે દસ જનાબે શેખ ફખરુદ્દીન સાહેબ તુર્યાહી નજફી રહમતુલ્લા એ સાહેબ ઘણા પરહેઝગાર આબિદ અને આલીમ હતા તેઓની તસનીફ કરેલી કિતાબ મજમોલ બહરેન મુતલ્લાઉન્નૈયરેન કુરાનની તફસીર તથા એ સિવાય બીજી કેટલીક કિતાબો ઇમામે હુસૈન અલ ઇસ્લામના અહેવાલમાં લખેલ છે અગિયાર જનાબે શેખ જાફર બિન કમાલુદ્દીન બહેરેની તેઓની હાલત તંગ હોવાથી બહેરેનથી શિરાઝ ગયા ત્યાંથી હિન્દુસ્તાનમાં હૈદરાબાદમાં આવીને વસ્યા બાર જેનાબે શેખ અહમદ બિન સાલે બહેરેનની પરહેજગાર અને જાહિદ હતા કેટલીક કિતાબો તસનીફ કરેલ છે રિસાલે ઇતેખારા વિગેરે અને અગિયારસો ચોવીસ હિજરીમાં ખુદાની રહેમતે પહોંચ્યા તેર અલી હિબને અબ્દુલ્લા બહેરીની હિકમત વગેરેમાં કામિલ હતા અને કેટલીક કિતાબો જેમ કે રિસાલાએ ઇલ્મે વી તસનીફ કરેલ ચૌદ અલી હિબને હુસૈન બિન યુસુફ તે પણ એક બુઝુર્ગ શખ્સ હતા પંદર જનાબ શેખ મોહમ્મદ બિન અબ્દુલ સલામ એ પણ એક સારા અલીમ હતા એકસો વર્ષની જિંદગી ભોગવી જન્નતે તશરીફ લઈ ગયા પ્રકરણ સોળ આખુ મુલ્લા હસન યઝદી સાહેબનો અહવાલ એ જેના બહુ જ જબરદસ્ત આલિમ અને ફાઝિલ હતા ઈરાનમાં રહેતા હતા પરજગારી અને ઈબાદત જનાબે મજલુમે કરબલા ઇમામ હુસૈન અલ ઇસ્લામની મુસીબતમાં રોવું અને મજલિસો કરવી એ બાબતોમાં ખૂબ જ આગળ વધી ગયેલ હતા અને આખરમાં કરબલાએ મોલ્લા રહેવા આવેલ અને ત્યાં જ ખુદાની રહેમતે પહોંચ્યા તેઓની તાલીફ કરેલી કિતાબ મોહિજુલ અહઝાન છે કે જેની અંદર ઇમામ હઝાન અલમની મુસીબતની મોત્તબર રિવાતો દર્જ કરેલ છે સુલતાને આઝમ ફતેહ આલી શાહ પોતાની દીકરી એ જનાબના ફરજનને આપવાની ખ્વાહિશ કરી પણ એ સાહેબે કબૂલ કર્યું નહીં એ સાહેબની એક કરામતની હિકાત એ છે કે જે વખતે પોતે ઈરાનના ગામ યઝદમાં હતા તે વખતે ફતેહ અલી શાહ તરફથી જે હાકીમ હતો તે લોકો પર બહુ જુલમ કરતો હતો તમામ રૈયત તેનાથી નારાજ અને તંગ થઈ ગઈ હતી એ આલિમ મુલ્લા હસન અલીએ રૈયતને હુકમ આપ્યો કે એ ઝાલિમ હાકીમને બેઈઝત કરી ગામમાંથી કાઢી મૂકો રૈયતે આ હુકમ માથે ચડાવી તેને કાઢી મૂક્યો બાદશાહને આની ખબર પડી લોકોએ ખરી હકીકત ના કહેતા ગોટાળા ભરેલી વાત કરી તેથી બાદશાહને આલિમ ઉપર બહુ જ ગુસ્સો આવવાથી દરબારમાં બોલાવી એ બાબત પૂછી અને એવી વાતો કરી કે આલિમ બે એ બારામાં ઇનકાર કરે કે મેં હાકીમને કાઢી મૂકવાનો હુકમ કરેલ નથી કે તેથી તેને સજા કરવી ન પડે પણ આ સાહેબ એવા પરહેગાર હતા કે ફતેહ અલી શાહને ગુસ્સામાં જોયા અને તેની મરજી ઇનકાર કરવાની હોવા છતાં પોતે ઇનકાર ન કરતા જે ખરી હકીકત હતી તે બયાન કરીને કહ્યું એ તમારા હકીમનો બેહદ જુલ્મ હોવાથી રયત કંટાળી ગઈ તેથી મેં હકીમને કાઢી મૂકવાનો હુકમ કર્યો સુલતાનને વધારે ગુસ્સો આવવાથી હુકમ કર્યો કે મુલ્લાના પગ બાંધી ઉપર ચડી મારો તે જ વખતે નોકરોએ એ બિચારાના પગ બાંધ્યા પણ બાદશાહની મરજી એવી કે કોઈ રીતે મુલ્લા ઇનકાર કરતો સજા કરતો સજા કરવી ન પડે તેથી અમીનુદલાને કહ્યું આ તકસીર આ મુલ્લા આખુંથી થઈ નહીં હશે લોકોએ ના હક તેઓનું નામ લીધું હશે મતલબ કે હું જ પણ મુલ્લા ઇનકાર કરે તો છોડી મૂકે પણ આખું સાહેબે ફરમાયું અરે બાદશાહ શા માટે મારી પાસે ખોટું બોલાવો છો તેના ઝુલમના સબબથી મેં પોતે તેને કાઢી મુકાવ્યો છે અને રૈયત તથા ગરીબ લોકો વગેરે કોઈની તકસીર નથી તે વખતે બાદશાહે ઇશારો કરવાથી અમિનોદ બાદશાહ પાસે સિફારિશ કરી કરીને આ મુલ્લાના પગ છોડાવી નખાવ્યા આ પોતાને ઉતારે ચાલતા થયા તે જ રાતના બાદશાહે હઝરત રસલ ખુદા સલ્લાહુ આલામને સ્વપ્નમાં જોયા કે હઝરતના બંને પગના અંગૂઠા ભેગા બાંધેલા છે અને હઝરતે ભોંય પર પડેલા છે ફતે આલિશાહે હઝરત પાસે જઈ સલામ કરી હઝરતે બાદશાહ તરફ ધ્યાન ન આપ્યું બાદશાહે અર્જ કરી યાર રસલખુદા આપના પગ મુબારક કોણ બાંધ્યા છે મને કહો એટલે બાંધનારને સખ્ત સજા કરું હઝરતે ફરમાવું અરે મારા પગ તો તે બાંધેલા છે ફતેહ અલી શાહ અર્જ કરી યા મોલા મારાથી આ બેદબી થઈ નથી હઝરતે ફરમાયો અરે ભૂલી ગયો આજે જ તે આખું મુલ્લા હસનના પગ બાંધાવ્યા છે મતલબ કે તેના પગ બાંધાવ્યા તે ગોયા મારા પગ બંધા બંધાવ્યા બરાબર છે નાજી કહે છે કે કુરબાન થાય આપણી જાન એ રસૂલ નામદાર પર કે પોતાની ઉમ્મતના આલિમોની કેટલી ખદર કરે છે પછી એ સ્વપ્ન જોવાથી શાહ ડરી ગયો સવારના ઉઠી મુલ્લા અખુનની ઇજ્જત કરી ખિલત પોશાક ઇનામમાં આપી વતન ન જવા અર્જ કરી એ સાહેબે વતન ન જતા ત્યાં જ રહ્યા પછી એ જનાબ આખરી ઉંમરમાં કરબલાએ મોલ્લામાં ગયા ત્યાં હંમેશા પોતાના ઘરે જનાબ ઇમામ હુસૈન અલ ઇસ્લામની મજલિસ કરતા હતા બીજા ઝાકીર લોકો પડતા પછી છેલ્લે પોતે પડીને મજલિસ ખતમ કરતા હતા એ મસ્જિદમાં પણ વાયઝ કરતા અને મુસીબતનું બયાન પડતા આ કિતાબ લખનાર આલીમ લખે છે હું પણ એ સાહેબને ત્યાં મજલિસમાં જતો તેઓને રબશાની બીમારી હોવાથી બરાબર સમજાય તેવી રીતે પડી શકતા ન હતા તો પણ રિક સારી રીતે થતી હતી એ જનાબની જબાનથી મિમ્બર ઉપરથી કહેલી વાયઝમાંથી એક આ પણ છે તેઓ ફરમાવતા મેં 1600 લકુદ અલ્લાહ અલી ઓસલમને સ્વપ્ન માં જોયા તે વખતે મેં હઝરતને પૂછ્યું કે રીવાત માં છે કે જનાબે ઇમામ હુસૈન અલે ઇસ્લામને શહાદત ની વખતે બે વખત ગશ આવી ગયો છે તે સાચી વાત છે હઝરતે જવાબ આપ્યો ખરી વાત છે બલકે એ આખું મારા ફરજન હુસૈનને શહાદત ને વખતે ચાર વખત ગશ આવેલ છે એની تفصيل અસરાઉલ મસાائب તથા ઇકલીલુલ મસાહેબ નામની કિતાબમાં હું લખી ચૂક્યો છું અને એક વખતનો જિક્ર છે કે મોહર્રમના દિવસોમાં મારા ઉસ્તાદ આકા સૈયદ ઇબ્રાહીમ સાહેબ અલ રહેમાનને ત્યાં મજલિસમાં હું ગયો ત્યાં એ જનાબ આખુન મુલ્લા હસન સાહેબ પણ આવ્યા અને મારા ઉસ્તાદની બાજુમાં બેસી ગયા મારા ઉસ્તાદે તેઓની સારી રીતે તાઝીમ કરી પછી કોઈ ઝાકિર મજલિસમાં પડ્યા તેમાં એ બયાન કર્યું કે કરબલામાં શહીદોની લાશ પાસે સિંહ આવ્યો અને એ સિંહ હઝરતે અમીરુલ મામિન અલય ઇસ્લામ હતા કે સિંહની સુરતમાં ગાહની અંદર આવેલા જે વખતે તે પડીને નીચે ઉતર્યા તો આ જનાબ આકુન સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા તે ઝાકીર પાસે જઈ એ સાહેબના હાથ ચૂમી સામે બેઠા એ જનાબે ફરમાયું કે મુલ્લા મેમ્બર ઉપર બયાન કર્યું કે તે સિંહ હઝરત અલી અલ ઇસ્લામ હતા પણ એ બાબત ખોટી છે હઝરત અલી અલ ઇસ્લામ સિંહ બનીને આવે નહીં માટે હવેથી એવી બાબતો મેમ્બર ઉપર પડીશ નહીં અને તોબા કર આ સાંભળીને તે ઝાકિર તોબા કરી એ તમામ હકીકત મારા ઉસ્તાદ જોઈ રહ્યા પણ કંઈ બોલ્યા નહીં અને એ રિવાજ સિંહની ઘણા ઠેકાણે મશહૂર છે પણ તે સિંહ પોતે હઝરત અલી અલ ઇસ્લામ હતા તેઓ હદીશથી સાબિત નથી અને એક કિસ્સો જેઓએ બયાન કર્યો છે તે એક અલ્કમી ખેતીવાળા પાસેથી બયાન કરેલ છે અને તેણે એક જન્નાણી પાસેથી સાંભળ્યું છે તેથી તે કોલનો એતબાર નથી અને એક કિસ્સો તકલીફથી ઇકલીલુલ મસાહેબમાં લખી ચૂક્યો છું અને તે બાબતે ઘણી મહેનત લઈ તહકીક કરી છે